तरफ डांग जिल्लामां भारत सरकारना डिजिटल इंडियानो स्वप्न पगतळीए रोळातुं जोवा मळी रह्युं छे। डांग जिल्लाना अंतरियाळ विस्तार सुबीर तालुकामां जागृति आदिवासी जन एकता संगठनना युवाओ द्वारा डांग कलेक्टरने आवेदनपत्र आपवामां आव्युं। खोखरी, बरडीपाड़ा, सांजोपाड़ा, बंदपाड़ा, धुलदा जेवा गामोमां मोबाइल टावरनी असुविधा वर्ताई रही छे, ज्यां एक बाजु विद्यार्थीओ माटे ऑनलाइन भणतर, एम्ब्युलन्स, पोलीस जेवी सर्वसामान्य सुविधाओ डिजिटली कनेक्ट थई रही छे, त्यां बीजी बाजु अनेक गामोमां हजु टावरनी ज सुविधा नथी। तो जो सुविधा न पूरी पाड़वामां आवे तो लोकोए आंदोलन करवानी चीमकी उच्चारी छे। બધા વિદ્યાર્થીઓની વેદનાઓ જોઈને અમે જુવાનોએ યુવાનોએ બધાએ વિચાર્યું કે આપણે કંઈક કરીએ, સંગઠન બનાવીએ અને સાહેબને આવેદનપત્ર આપીએ કલેક્ટર સાહેબને। એવી રીતે પછી અમે ન્યૂઝ ચેનલને બી આમ માહિતી આપી અને તેઓ પણ અમારી સાથે આવ્યા અને આવેદનપત્ર આપ્યું છે। હવે જોઈએ આગળ શું થાય છે। જો ટાવર આપે તો ઠીક છે, નહીં આપે તો અમે આવનાર દિવસોમાં પ્રત્યેક ઇલેક્શનનો અમે બહિષ્કાર પણ કરીશું। આ અમારું એક મત થયું છે, એક જૂથ થયું છે પાછી ગામના લોકોએ, બડીપાડા, સાજુપાડા, બંધપાડા, ધુલદા અને ખોખરી પછી ગામના યુવાનો એકમત થઈને આની લડત લડીશું। અને જો મોબાઈલ ટાવરની સુવિધા થાય તો બહુ સારું છે। અમારી એક રિક્વેસ્ટ છે, જો સરકારી તંત્રથી બીએસએનએલ ટાવરની સુવિધા વહેલી તકે ના થાય તો જીઓ કંપનીવાળાએ ઓલરેડી અમારા ગામ સુધી વાયરિંગ લાઇન કરી મૂકી છે। જો કદાચ કયા કારણથી ફોરેસ્ટ ખાતાએ અટકાવ્યું, કોઈએ અટકાવ્યું અમને ખબર નથી, પણ એની જો તપાસ થાય અને વહેલી તકે એમને પરવાનગી મળી જાય તો જીઓની વ્યવસ્થા અમારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થઈ જાય એવું છે।